હેલો ફ્રેન્ડ હું મહેશ પટેલ વિઝન જીપીસી પીસી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણી ચેનલ પર આપણે કાયદાની ક્વિઝ સિરીઝ છે જે શરૂ કરેલી છે જે અંતર્ગત આપણે પીએસઆઈની અંદર અને એસઆઈ તથા કોન્ટેબલની જેવી એક્ઝામની અંદર પૂછાતા કાયદા છે એના પરથી આપણે કેટલાક પ્રશ્નો લઈ કે જે આઈએમપી હોય કે જે એક્ઝામની અંદર પૂછવાની સંભાવનાઓ છે એવા એક પાર્ટની અંદર આપણે ત્રીસ પ્રશ્નો કરાવીએ છીએ જે અંતર્ગત જો તમારે આ વખતે પીએસઆઈ બનવું જ છે તો આ ત્રીસ પ્રશ્નોમાંથી તમને પચીસ પ્રશ્નો આવડતા હોય તો તમારી તૈયારી સાચી દિશામાં છે જો તમને આનાથી ઓછા આવડે તો તમારે વધારે મહેનત કરવાની જરૂર છે આ સિવાય આપણી ચેનલ પર ડેલી કરંટ અફેરની સિરીઝ પણ ચાલુ છે જે અંતર્ગત આજનો વિડીયો અપલોડ થઈ ગયેલો છે જો તમે જોવાનું બાકી હોય તો જોઈ લેજો વિડીયોને લાઇક અને શેર અવશ્યથી કરજો આ સાથે જ આપડી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ના બોલતા અને સાથે જ બેલ બટન પર ક્લિક કરજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂઆત કરીએ આજના ક્વિઝની ક્વિઝ 2 પહેલો પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી દ્વારા જે ધારા મુજબ કઈ કલમમાં એકાંત કેદની સજાની જોગવાઈ આપેલી છે તો એની અંદર જવાબ આવશે કલમ નંબર 77 ની અંદર એકાંત કેદની કેદ છે જેની સજાની જોગવાઈ આપેલી છે ત્યારબત નેક્સ્ટ બીજા નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારા મુજબ ક્યારેય ગુનેગાર કેદ અને દંડ બંનેની શિક્ષાને પાત્ર હોય અને જો તે દંડ ન ભરે તો અદાલત તે દંડ ન સોરી ન છે ન ભરવા બદલ વધુમાં વધુ કેટલી સજા કે કેદની કેટલી સજા કરી શકે તો એની અંદર જવાબ આવશે કે ગુના માટે નક્કી કરેલ કેદની વધુમાં વધુ એક ચતુર્થાંશ એટલે કે જે સજા નક્કી થઈ અને ચોથા ભાગની મુદતની જે કેદ હોય તે થઈ શકે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારા મુજબ વધુમાં વધુ કેટલા સમય માટે એકાંત કેદની સજા થઈ શકે તો એની અંદર જવાબ આવશે ત્રણ મહિનાથી વધુ નહીં ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન ભારતીય ફોજદારી ધારાના કયા પ્રકરણમાં સામાન્ય અપવાદો વિશે જોગવાઈ કરવામાં આવી છે એની અંદર જવાબ આવશે પ્રકરણ નંબર ચારની અંદર ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાની

કઈ કલમ મુજબ અસ્થિર મગજની વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો બનતો નથી એની અંદર જવાબ આવશે કલમ નંબર ચોર્યાસી ત્યારબાદ આઠમા નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાને કઈ કલમ મુજબ પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલ નશાના કારણે નિર્ણય કરી ન શકે તેવા વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો બનતો નથી તેની અંદર જવાબ આવશે કલમ નંબર પંચ્યાસી ત્યારબાદ નવમા નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાની कई कलम मुझ अकस्मात से थैल कृत्य गुणों बनतो नहीं। देन अंदर जवाब આવશે कलम नंबर 80। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IPC ની કઈ कलम મુજબ હકીકત નિભુલ એ ગુનો નથી. તેના અંદર જવાબ આવશે कलम નંબર 74. ત્યારબાદ છે 11માં નંબરનો પ્રશ્ન કે IPC ની કઈ कलम દ્વારા રમદકમત ની પ્રવૃત્તિ દરમિયાન મૃત્યુ કે મહાવ્યથાના ઈરાદા સિવાય સંમતિથી કરેલ કૃત્ય ગુનો બનતો નથી. તેના અંદર જવાબ આવશે કલમ નંબર સત્યાસી મિત્રો રમતગમતની અંદર જો તમે ભાગ લો છો અને ત્યાં તમને વાગી જાય અથવા કોઈ આકસ્મિક રીતે તમે પડી જાઓ છો અથવા કોઈ પણ રીતે તમારું મૃત્યુ અથવા મહાવ્યથા થાય તો એની અંદર તમે જે અથવા કોઈ બીજાથી તમને જે નુકસાન થાય એ વસ્તુ ગુનો બનતો નથી જેની જોગવાઈ કલમ નંબર સત્યાસી આઈપીસીની અંદર કરવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ આગળ બારમા નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ સ્વ બચાવનો અધિકાર એ ગુનો નથી જેની અંદર જવાબ આવશે કલમ નંબર ચંદ સ્વ બચાવ માટે કોઈ વ્યક્તિને તમે મારો છો તો એ વસ્તુ તમારા માટે ગુનો સાબિત થતી નથી એની જો કોઈ મળશે કલમ નંબર ચંદ આઈપીસીની અંદર ત્યારબાદ આગળ તેરમા નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ સ્વ બચાવના અધિકારોને મર્યાદિત કરી સ્વ બચાવ માટે જરૂરી છે તેનાથી વધુ હાનિ કરવાની પરવાનગી આપતું નથી તો એની અંદર જવાબ આવશે કલમ નંબર નવ્વાણુંની અંદર ત્યારબાદ ચૌદમા નંબરનો પ્રશ્ન છે કે જ્યારે વ્યક્તિ સમક્ષ જાહેર નોકરનું રક્ષણ કે મદદ મેળવવાના પૂરતો સમય હોય ત્યારે તે વ્યક્તિને સો બચાવનો અધિકાર પ્રાપ્ત થાય છે તો એની અંદર જવાબ આવશે ના એને સ્વ બચાવનો અધિકાર પ્રાપ્ત થતો નથી ત્યારબાદ નેક્સ્ટ પંદરમા નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાના કયા પ્રકરણની અંદર દુષ્પ્રેરણ વિશે જોગવાઈઓ કરવામાં આપેલી છે એની અંદર જવાબ આવશે પ્રકરણ નંબર પાંચની અંદર દુષ્પ્રજન વિશેની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો તમને આ ટેસ્ટ સિરીઝ સારી લાગે તો વિડીયોને અવશ્યથી લાઈક અને શેર કરવાનું ના ભૂલતા આવી જ રીતે આપણે બધા કાયદાના જે મોસ્ટ આઈએમપી ક્યુઝ છે એના પ્રશ્નોનો વિડીયો સ્વરૂપે આપણે આપની સમક્ષ રજૂ કરીશું બરાબર તો ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારા મુજબ શરીર અંગે સ્વ બચાવનો અધિકાર સામી વ્યક્તિના મૃત્યુ નિપજાવા સુધી કઈ બાબતમાં પ્રાપ્ત થાય છે તેની અંદર જવાબ આવશે કે જ્યારે સામાન્ય વ્યક્તિથી એટલે કે સામી વ્યક્તિથી નીચેની બાબતો થવાનો ભય હોય ત્યારે તેમાં એક નંબરની બાબત છે કે મૃત્યુ થવાનો ભય અથવા મહાવ્યથા થવાનો અથવા બળાત્કાર થવાનો ભય કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય વિશે કોઈ એવું કૃત્ય થાય એનો ભય હોય પાંચમા નંબર પર છે કે મનુષ્ય હરણ અને મનુષ્ય નયન ત્યારબાદ છઠ્ઠો છે કે ગેરકાયદેસર કેદ જો આ બધા પ્રકારના કારણો હોય તો તમે સામેની વ્યક્તિને સો બચાવવા માટે એનું મૃત્યુ પણ કરી શકો છો ઘણીવાર તમે જોતા હો કે અવારનવાર સમાચારની અંદર આવતું હોય છે કે મહિલાઓ સાથે બળતકાના કિસ્સા બનતા હોય એ કિસ્સા દરમિયાન જો મહિલા પાસે કોઈ તીક્ષ્ણ હથિયાર અથવા તેના સો બચાવવા માટે કોઈ પણ રીતે માથામાં એના પથ્થર મારે કે કોઈ પણ કરી સામેની વ્યક્તિને જે મારી નાખે છે એનું મૃત્યુ નિપજાવે છે તો કાયદેસર એક ગુનો બનતો નથી કારણ કે એ મહિલાએ પોતાનો સ્વ બચાવવા માટે તેનું મૃત્યુ નિપજાવે છે બરાબર છે ત્યારબાદ સત્તરમો નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં દુષ્પ્રેરણ અથવા મદદગારીની વ્યાખ્યા આપવામાં આવેલી છે એની અંદર જવાબ આવશે એકસો સાતની અંદર ત્યારબાદ અઢારમા નંબરનો પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી ધારાના કઈ કલમમાં દુષ્પ્રેરક અથવા મદદગારીની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો એની અંદર જવાબ આવશે કલમ નંબર એકસો આઠ મિત્રો અહીંયા બંને શબ્દોની અંદર ફર્ક છે અહીંયા દુષ્પ્રેરણ છે અને અહીંયા દુષ્પ્રેરક આ બંને વસ્તુ અલગ છે બંને માટે કયા કલમો પણ અલગ છે તો આ વસ્તુ ખાસ નોટ રાખવી અને ધ્યાન રાખવી એક્ઝામની અંદર આવો કન્ફ્યુઝન પોઈન્ટ ઊભો ન થાય એટલા માટે તમારે એકસો સાત અને એકસો આઠ જેની અંદર કલમ નંબર એકસો સાતમાં દુષ્પ્રેરણની જોગવાઈ છે ત્યારબાદ એકસો આઠની અંદર દુષ્પ્રેરક એટલે કે જે તમને દુષ્પ્રેરે છે એ વ્યક્તિ વિશેની ગુનાની જોગવાઈ કરવામાં આવી છે બરાબર ત્યારબાદ ઓગણીસમા નંબરનો પ્રશ્ન છે કે ભારતમાં રહી રહીને એ નામની વ્યક્તિ જે છે એ પાકિસ્તાનમાં રહેતી બી નામની વ્યક્તિને પાકિસ્તાનની અન્ય કોઈ વ્યક્તિનું ખૂન કરવા ઉશ્કેરે છે તો એ છે એ કયા ગુના માટે જવાબદાર ઠેરે તો એની અંદર જવાબ આવશે કે કલમ નંબર એકસો આઠ એ છે એની મુજબ ભારત બહાર કરેલા ગુનાઓનો ભારતમાંથી મદદ કરે જે ભારતની બાર એટલે કે પાકિસ્તાનની અંદર જો ભારતમાંથી જો એ વ્યક્તિ છે એ બીને પ્રેરિત કરે છે કે કરે છે કોઈ બીજા અન્ય વ્યક્તિનો ખૂન કેસો આઠ એ મુજબ ત્યારબાદ વીસમા નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કાયદાની ભૂલની જોગવાઈ કરવામાં આવેલી છે તો એની અંદર જવાબ આવશે કલમ નંબર ઓગણસીની અંદર ત્યારબાદ એકવીસમા નંબરનો પ્રશ્ન કે સામાન્ય સોરી અહીંયા સામાન્ય મદદગારી વચ્ચે મુખ્ય તફાવત શું છે સામાન્ય ઇરાદો છે અહીંયા મિત્રો અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક છે સામાન્ય ઈરાદો અને મદદગારી વચ્ચે મુખ્ય તફાવત શું છે તો વાત કરીએ તફાવતની તો સામાન્ય ઈરાદામાં એકથી વધુ વ્યક્તિઓ દ્વારા ગુનો કરવામાં આવે છે જ્યારે એક વ્યક્તિ પણ મદદગારીનો ગુનો કરી શકે છે ત્યારબાદ જો સામાન્ય ઈરાદાની અંદર દરેક વ્યક્તિનું સામાન્ય જરૂરી છે કે હા સામાન્ય હાજરી કે સામાન્ય ઈરાદો જરૂરી છે ત્યારે મદદગારીમાં એકથી વધુ મદદગારનો સામાન્ય ઈરાદો હોવો જરૂરી નથી બરાબર ત્યારબાદ બાવીસમાં પ્રશ્નમાં કે હકીકતની ભૂલ અને કાયદાની ભૂલ વચ્ચે મુખ્ય તફાવત શું છે તો એની અંદર જવાબ આવશે હકીકતની ભૂલ કોઈ પણ ગુનામાં સારો બચાવ પૂરો પાડે છે જ્યારે કાયદાની ભૂલ છે એ કોઈ પણ ભૂલ હોય એના દ્વારા કોઈ ગુનામાં બચાવ મળતો નથી ત્યારબાદ ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં રાજદ્રોહની વ્યાખ્યા આપવામાં આવી છે ધ્યાન રાખવું કે રાજદ્રોહની જે વ્યાખ્યા છે એ કલમ નંબર એકસો ને ચોવીસ એની અંદર આપેલી છે મિત્રો આવી બધી વ્યાખ્યાઓ વારંવાર પૂછાતી હોય છે આવા પ્રશ્નો બરાબર તો ધ્યાન રાખવા ત્યારબાદ ચોવીસમાં નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાહિત કાવતરા બદલ શિક્ષાની જે જોગવાઈ કરવામાં આવી છે તો એની અંદર જવાબ આવશે કલમ નંબર એકસો વીસ બીની અંદર ત્યારબાદ નેક્સ્ટ પચીસમા નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાના કયા પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુના વિશે જોગવાઈ કરવામાં આવી છે તો એની અંદર જવાબ આવશે પ્રકરણ છ ની અંદર ત્યારબાદ છવ્વીસમા નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાની કલમ એટલે કે કઈ કલમની અંદર રાજદ્રોહની વ્યાખ્યા આપવામાં આવી છે તો એની અંદર જવાબ આવશે એકસો ચોવીસ એની અંદર રાજદ્રોહની વ્યાખ્યા આપવામાં આવી છે ત્યારબાદ સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ ભારતીય સૈનિક કે નાવિક એટલે કે ઇન્ડિયન નેવીનો કોઈ સોલ્જર કે સૈનિક હોય અથવા હવાઈ સૈનિક એટલે કે એરફોર્સનો કોઈ સૈનિક હોય એનું તમે પોશાક કે એમનું પ્રતિક હોય એ રાખવું ગુનો બને છે તો એ કઈ કલમ અંતર્ગત ગુનો બને છે તો આઈપીસીની કલમ નંબર એકસો ચાલીસ અંતર્ગત એ વસ્તુ ગુનો બને છે ત્યારબાદ છે અઠ્યાવીસમા નંબરનો પ્રશ્ન કે ભારતીય પોતાની ધારાના કયા પ્રકરણમાં જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધ ના જે ગુનાઓ વિશેની જોગવાઈ કરવામાં આવી છે તેની અંદર જવાબ આવશે પ્રકરણ નંબર આઠ ની અંદર ત્યારબાદ છે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન કે ભારતીય ફોજદારી ધારાને કઈ કલમના કલમની અંદર ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા આપવામાં આવી છે તેની અંદર જવાબ આવશે કલમ નંબર એકસો ને એકતાલીસની અંદર ત્યારબાદ આપણો છેલ્લો પ્રશ્ન છે ત્રીસમાં નંબરનો કે ભારતીય ફોજદારી ધારાને કઈ કલમમાં કાયદા વિરુદ્ધ મંડળીઓ હોય એના જો તમે સભ્ય બનો છો તો એના વિશે કઈ કલમની અંદર જોગવાઈ કરવામાં આવી છે તો એનો જવાબ આવશે કલમ નંબર એકસો ને બેતાલીસની અંદર ગેરકાયદેસર મંડળીના સભ્ય હોવું એ કયો ગુનો બને છે તો એની અંદર કલમ નંબર એકસો બેતાલીસ મુજબ ગુનો બનશે મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે જે મોસ્ટ આઈમપી ત્રીસ પ્રશ્નો લીધેલા છે જે આઈપીસીમાંથી આપણે પૂછાય છે દર વખતે અને પૂછાવાની સંભાવના ધરાવે છે એવા મોસ્ટ ઈએમપી પ્રશ્નો છે કે જે એક્ઝામની અંદર પૂછાઈ શકશે એવા પ્રશ્નો આપણે વિડીયોની અંદર કવર કરેલા છે જો તમે સ્વમૂલ્યાંકન માટે આ વિડીયો જોવો છો તો તમને તમારા પોતાના ત્રીસ પ્રશ્નોમાંથી કુલ કેટલા તમને સાચા આવડે અને કેટલા નથી આવડતા એ વસ્તુ તમે ચોક્કસથી કમેન્ટની અંદર જણાવી શકો છો અને તમને વિડીયો પસંદ આવે છે તો વિડીયોની અંદર તમે લાઇક અને શેર કરવાનું ના ભૂલતા આ સાથે વિડીયો વિશે જો તમને કોઈ પ્રતિભા હોય અથવા કોઈ સજેશન હોય વિડીયો ગમે તો પણ તમે કમેન્ટની અંદર કહી શકો છો અને વિડીયો તમને પસંદ નથી આવતો તો પણ તમે વિડીયોની જે કમેન્ટની અંદર જણાવી શકો છો મિત્રો અને ખાસ કરીને આપણી ચેનલ પર ડેલી કરંટ હફેરની સ્થિતિ ચાલુ છે એ પણ તમે ખાસ જોજો અને વિડીયોને શેર અને લાઇક કરવાનો ના ભૂલતા આ સાથે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો પાસમાં આપેલું જે બે લાયકન છે એને પણ પ્રેસ કરવાનો ના ભૂલતા જેથી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બરાબર તો આજના વિડીયોની અંદર આપણે જે ત્રીસ પ્રશ્નો કરાવેલા છે બાકીના નેક્સ્ટ ત્રીસ ક્યુઝ છે જે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું ત્યાં સુધી તમે વિડીયોને વારંવાર જોતા રહજો તમારી કલમો સારી રીતે પ્રેક્ટિસ થઈ જાય તમે સ્વમૂલ્યાંકન માટે વિડીયો જોઈ શકો છો અને વિડી તમારા જે કોઈ ફ્રેન્ડ છે જે પોલીસની તૈયારી કરી રહ્યા છે તેમને અવશ્યથી શેર કરજો અને તમે પણ તમારું સ્વમૂલ્યાંકન કરશો તો તમને ખ્યાલ આવશે કે તમને કેટલું આવડે છે અને કેટલી મહેનત કરવાની જરૂર છે તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી મહેનત કરતા રહેજો બેસ્ટ ઓફ લખ